हेलो, गुड मॉर्निंग ऑल। आज आपणे स्ट्रक्चरल मिकेनिक्स 1 આપણું જે થર્ડ સેમેસ્ટરમાં સબ્જેક્ટ છે, જેનો સબ્જેક્ટ કોડ છે 333-0604, બરાબર છે? એનું ચેપ્ટર છે શીયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ઇન બીમ્સ, બરાબર? એ આપણે આજે શરૂઆત કરીશું। શીયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ઇન બીમ્સ એ ટોટલ 14 કલાકનું ચેપ્ટર છે અને ટોટલ 20 માર્ક્સ જેટલું વેઇટેજ ધરાવે છે। આઉટ ઓફ 70 20 માર્ક્સ જેટલું વેઇટેજ ધરાવે છે। હવે આ ચેપ્ટર શીખવા માટે જે આપણે પ્રી રિક્વાઇઝ્ડ નોલેજ છે, એટલે જે આપણે કહીએ કે જે આપણે પહેલેથી પૂર્વ અપેક્ષિત નોલેજ છે કે જે આવડવું જોઈએ, એ છે કોપ્લેનર એન્ડ નોન કોનકરન્ટ ફોર્સિસ, જે એપ્લાઇડ મિકેનિક્સમાં આપણે ભણી ગયા, બરાબર છે? અને થોડુંક આપણે હમણાં રિવિઝન પણ કર્યું, બરાબર? તો એ આપણને આવડતું હોય તો આ ચેપ્ટર ભણવું પ્રમાણમાં સરળ પડે। હવે જોઈએ કે આ શીયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ ઇન બીમ્સ એના ચેપ્ટરમાં કયા કયા કન્ટેન્ટ છે, બરાબર? તો આ ચેપ્ટરના આ કન્ટેન્ટ છે, એક પછી એક આપણે ડિટેલમાં જોઈશું। અત્યારે ખાલી ઓવરવ્યૂ લઈએ તો સૌથી પહેલું છે કે ટાઈપ ઓફ બીમ્સ, કે બીમ્સના પ્રકાર કયા કયા છે, એની છેડાની સ્થિતિના આધારે સામાન્ય રીતે આપણે બીમના પ્રકાર પાડીએ છીએ। તો કે બીમના પ્રકાર કયા કયા છે, એ બીમ ઉપર જે વજન લાગે છે, લોડ લાગે છે, એના પ્રકાર કયા કયા છે, ટાઈપ્સ ઓફ લોડ્સ કયા કયા છે, એ બીમના જે સપોર્ટ્સ છે એ સપોર્ટ્સના પ્રકાર કયા કયા છે, પછી એ બીમ ડિટર્મિનેટ બીમ છે કે ઇનડિટર્મિનેટ બીમ છે, એ કઈ રીતે નક્કી કરી શકાય કે આ ડિટર્મિનેટ પ્રકારનો બીમ છે કે ઇનડિટર્મિનેટ પ્રકારનો બીમ છે, ડિટેલમાં આપણે પછી ચર્ચા કરીશું। અને ડિટર્મિનેટ બીમ અને ઇનડિટર્મિનેટ બીમના ઉદાહરણો આપણે જોઈશું। પછી એક એક માર્ક્સ, 2-2 માર્ક્સના ક્વેશ્ચન્સ પણ પૂછાતા હોય છે। એક તમને બીમની આકૃતિ આપી હોય અને એમાં તમારે જણાવવાનું હોય કે આ ડિટર્મિનેટ પ્રકારનો બીમ છે કે ઇનડિટર્મિનેટ પ્રકારનો બીમ છે, અથવા એની ડિગ્રી ઓફ સ્ટેટિક ઇનડિટર્મિનન્સી કેટલી છે, એ આપણે ડિટેલમાં પછી જોઈશું। એના પછી છે શીયર ફોર્સ, શીયર ફોર્સ એટલે શું, એની ડેફિનેશન્સ વગેરે આપણે જોઈશું। બેન્ડિંગ મોમેન્ટ, સિમિલરલી બેન્ડિંગ મોમેન્ટ કોને કહેવાય, બરાબર છે? બેન્ડિંગ મોમેન્ટની અંદર એક ટર્મ આવતી હોય છે કે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર, તો પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર કોને કહેવાય, પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચરનું મહત્ત્વ શું છે। એના પછી છે રિલેશન બિટવીન શીયર ફોર્સ એન્ડ બેન્ડિંગ મોમેન્ટ, બરાબર છે? શીયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ વચ્ચેનો સંબંધ શું છે। એના પછીનો ટોપિક છે શીયર ફોર્સ ડાયાગ્રામ, શીયર ફોર્સ ડાયાગ્રામ દોરવાની પ્રોસીજર, કઈ મેથડથી શીયર ફોર્સ ડાયાગ્રામ દોરાય। સિમિલરલી એના પછીનો ટોપિક છે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ, એના શોર્ટમાં BMD એવું કહેતા હોઈએ, તો કે BM ડાયાગ્રામ દોરવાની પ્રોસીજર આપણે જોઈશું એમાં। પછી સિમ્પલી સપોર્ટેડ બીમ અને ઓવરહેંગિંગ બીમ એના ઉદાહરણો, મતલબ શીયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ફાઇન્ડ આઉટ કરવાના અને શીયર ફોર્સ ડાયાગ્રામ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ સિમ્પલી સપોર્ટેડ બીમ અને ઓવરહેંગિંગ બીમ માટે દોરવાના, એ પ્રકારના દાખલાઓ, અને સિમિલરલી પછી કેન્ટિલીવર બીમ માટેના દાખલાઓ આપણે ગણીશું। તો ટોટલ આટલું કન્ટેન્ટ છે આપણું, બરાબર છે? શરૂઆતનો આ થિયોરેટિકલ પોર્શન છે અને મેઇન આ એક્ઝામ્પલ્સ છે। હવે એપ્રોક્સિમેટ જોઈએ તો આ 20 માર્ક્સના ચેપ્ટરમાંથી એપ્રોક્સ 15-16 માર્ક્સ એ એપ્રોક્સ એનાલિટિકલ અથવા કે દાખલાઓનું વેઇટેજ ગણી શકાય, અને નોર્મલી 4-5 માર્ક્સ કે એવી થિયરી આ ચેપ્ટરમાંથી પૂછાતી હોય છે નોર્મલી। હવે એના પછી આપણે પહેલો ટોપિક ચાલુ કરીએ કે ટાઈપ્સ ઓફ બીમ્સ કોને કહેવાય, અથવા ટાઈપ્સ ઓફ બીમ કયા કયા છે, બીમ્સના પ્રકાર કયા કયા છે એની છેડાની સ્થિતિને આધારે, એ આપણે જોઈએ। તો પહેલાં તો જોઈ લઈએ કે ટાઈપ્સ ઓફ બીમ્સ કયા કયા છે। તો ટાઈપ્સ ઓફ બીમ એની છેડાની સ્થિતિના આધારે પહેલું છે સિમ્પલી સપોર્ટેડ બીમ, સેકન્ડ છે ઓવરહેંગિંગ બીમ, થર્ડ છે કેન્ટિલીવર બીમ, ફોર્થ કન્ટિન્યુઅસ બીમ, ફિફ્થ ફિક્સ્ડ બીમ। આમ તો દરેક એના પોતાના નામ સૂચવી જાય છે, પણ છતાં ડેફિનેશન્સ વાઇઝ એક પછી એક જોતા જઈએ તો કે ભાઈ સિમ્પલી સપોર્ટેડ બીમ કોને કહેવાય, બરાબર છે? સિમ્પલી સપોર્ટેડ બીમ કોને કહેવાય, તો કે આ બીમ સપોર્ટેડ ફ્રીલી ઓન ધ વોલ્સ ઓર કોલમ્સ એટ ઇટ્સ બોથ એન્ડ્સ ઇઝ નોન એઝ સિમ્પલી સપોર્ટેડ બીમ। મતલબ કે એવો બીમ કે જે કોલમ કે દિવાલ ઉપર
સિમ્પલી ટેકવવામાં આવ્યો હોય, એની કોઈ ફિક્સિટી ના હોય, બરાબર છે? એટલે કોલમ અથવા દિવાલ સાથે એનું કોઈ કનેક્શન્સ ના કરવામાં આવ્યું હોય, તો એવા બીમને આપણે સિમ્પલી સપોર્ટેડ બીમ કહીએ. દાખલા તરીકે કે આ સપોર્ટ છે, બરાબર, બે સપોર્ટ છે, આઈધર દિવાલ છે કે કોલમ છે, એના ઉપર એક સિમ્પલી બીમ ટેકવવામાં આવે, આને આપણે સિમ્પલી સપોર્ટેડ બીમ એવું કહીએ. પ્રેક્ટિકલ ઉદાહરણ જોવું હોય તો આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે કે સામે જે આપણે જોઈએ કે ચાની ગલ્લે કે જે હોય કે પથરા ઉપર લાકડાનું પાટિયું સિમ્પલી મૂકવામાં આવ્યું હોય, બરાબર છે? બંને તરફ પથરા હોય અથવા બેલા, જેને આપણે કે બેલા ઉપર સિમ્પલી લાકડાનું પાટિયું મૂકવામાં આવ્યું હોય, બરાબર છે? તો આપણે એને સિમ્પલી સપોર્ટેડ બીમનું ઉદાહરણ કહી શકીએ, બરાબર છે? તો આ ફર્સ્ટ છે એ સિમ્પલી સપોર્ટેડ બીમ. એટલે સિમ્પલી સપોર્ટેડ બીમ એટલે એવો બીમ કે જે દિવાલ અથવા કોલમ ઉપર સિમ્પલી ટેકવવામાં આવ્યું હોય, તો એને આપણે સિમ્પલી સપોર્ટેડ બીમ કહીએ. હવે ઓવરહેંગિંગ બીમ એટલે એ પણ એવો જ બીમ છે કે જે સિમ્પલી દિવાલ અથવા કોલમ ઉપર ટેકવવામાં આવ્યું હોય, પણ એનો કોઈ એક છેડો, બરાબર છે, કોઈ એક છેડો કે બંને છેડા ઓવરહેંગ હોય, બરાબર છે? કોઈ એક તરફથી કે બંને તરફથી એ ઓવરહેંગ હોય. દાખલા તરીકે આ જમણી તરફનો ઓવરહેંગિંગ બીમ કહેવાય, કે બરાબર છે, રાઇટ સાઇડ ઓવરહેંગિંગ એવું કહી શકાય, બરાબર. સિમિલરલી આ ટાઈપની સિચ્યુએશન હોય તો એને આપણે લેફ્ટ સાઇડ ઓવરહેંગ કહેવાય. અને જો આવી જ રીતે બંને તરફથી ઓવરહેંગિંગ હોય તો એને આપણે કહીએ કે બોથ સાઇડ ઓવરહેંગ. એના પછી જોઈએ કે કેન્ટિલીવર બીમ કોને કહેવાય, બરાબર છે? કેન્ટિલીવર બીમ એટલે એવો બીમ કે સામાન્ય રીતે જેનો એક છેડો દિવાલમાં કે કોલમમાં ફિક્સ કરેલો હોય, બરાબર છે, ફિક્સિટી હોય, બરાબર છે, અને એનો બીજો છેડો ફ્રી હોય, તો આ ટાઈપના બીમને આપણે કેન્ટિલીવર બીમ એવું કહી શકીએ, બરાબર છે? હવે આનું ઉદાહરણ લઈએ તો સામાન્ય રીતે દિવાલમાં આપણે સામાન્ય ઉદાહરણ લઈએ તો કે દિવાલમાં આપણે કોઈ એંગલ ફિટ કર્યો હોય, બરાબર છે, કે કોઈ ખીટી ફિટ કરી હોય સ્ક્રૂથી કે ખીલી મારીને, તો એ એક કેન્ટિલીવર બીમનું સામાન્ય ઉદાહરણ એવું આપણે ગણી શકીએ. સામાન્ય રીતે એંગલ કે એ ટાઈપનું ફિટ કર્યું હોય ખીલી મારીને કે સ્ક્રૂ મારીને, તો આ તરફનો એનો દિવાલ તરફનો છેડો ફિક્સ થઈ જાય અને બીજી તરફનો છેડો ફ્રી રહે, એ કેન્ટિલીવર બીમનું સામાન્ય ઉદાહરણ છે. હવે એના પછીનો બીમ છે કન્ટિન્યુઅસ બીમ, બરાબર છે? કન્ટિન્યુઅસ બીમ એટલે એવો બીમ કે જે એક કરતાં વધારે સપોર્ટ ઉપર ટેકવેલો હોય, બરાબર, સોરી, બે કરતાં વધારે સપોર્ટ ઉપર ટેકવેલો હોય, તો એને આપણે કન્ટિન્યુઅસ બીમ એવું કહીએ. કે દાખલા તરીકે એક આ બીમ છે એ બે કરતાં વધારે સપોર્ટ ઉપર ટેકવેલો છે, બરાબર, તો એને આપણે કન્ટિન્યુઅસ બીમ એવું કહી શકીએ. આ એના એક, બે, ત્રણ, ચાર, પાંચ, મતલબ બે કરતાં વધારે સપોર્ટ હોય તો આપણે એને કન્ટિન્યુઅસ બીમ કહીએ. હવે એના પછી છે ફિક્સ્ડ બીમ. ફિક્સ્ડ બીમ એટલે એ પ્રકારનો બીમ કે એના બંને છેડા, બરાબર, ફિક્સ પ્રકારના હોય, એના બંને છેડા ફિક્સ પ્રકારના હોય, મતલબ કે જે બીમ છે એ દિવાલ અથવા કોલમ ઉપર ટેકવાયેલો છે એની દિવાલ સાથે અથવા કોલમ સાથે ફિક્સિટી કરેલી છે, બરાબર છે, એને જડી દેવામાં આવ્યો છે આઈધર બોલ્ટિંગ રિવેટિંગથી કે એનું રેન્ફોર્સમેન્ટ એકબીજાની અંદર ઓવરલેપ કરીને, બરાબર છે? તો એ પ્રકારના બીમને આપણે ફિક્સ્ડ બીમ એવું કહીએ. ઓકે, તો હવે અત્યારે આપણે ટાઈપ્સ ઓફ બીમ્સ એ પૂરું થયું. એના પછી આઈ થિંક હું એવું માનું છું કે ટાઈપ્સ ઓફ બીમ્સ તમને સમજાઈ ગયું હશે. એના પછી છે કે આ જે બીમ છે એના ઉપર સામાન્ય રીતે કયા કયા પ્રકારના લોડ લાગતા હોય, બરાબર છે? તો જે મેઇન સામાન્ય રીતે જે સૌથી સામાન્ય લોડ છે
ફર્સ્ટ છે પોઈન્ટ લોડ, સેકન્ડ છે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ, એને આપણે UDL એવા શોર્ટ નેમથી પણ ઓળખતા હોઈએ છીએ, અને થર્ડ છે એ યુનિફોર્મલી વેરિંગ લોડ. બરાબર, તો સૌથી પહેલાં જોઈએ કે બીમ ઉપર જે પોઈન્ટ લોડ લાગે છે એને આપણે કઈ રીતે દર્શાવીએ. બરાબર, અથવા કેવું હોય હશે કે આ એક પોઈન્ટ લોડ છે એને આપણે આ રીતે ડિનોટ કરી. બરાબર છે, તો પોઈન્ટ લોડ લાગે છે એવું આપણે કઈ રીતે કહી શકીએ? હકીકતમાં કોઈ એક બીમ ઉપર નોર્મલી આ ટાઈપનો એરા પ્રકારે કોઈ લોડ લાગતો ન હોય. બરાબર છે, પણ આપણે પોઈન્ટ લોડ છે એવું ત્યારે કહી શકીએ રિયલ ટાઈમ એક્ઝામ્પલમાં કે જ્યારે કોઈ એક લોડ છે એ પ્રમાણમાં નાના એરિયામાં લાગતો હોય, બીમના નાના વિસ્તારમાં લોડ લાગતો હોય. બરાબર છે, તો આપણે એને પોઈન્ટ લોડ તરીકે દર્શાવીએ. બરાબર છે, દાખલા તરીકે બીમની કુલ લંબાઈના એક બહુ સામાન્ય એવા ભાગમાં કોઈ એક લોડ લાગતો હોય તો એને આપણે પોઈન્ટ લોડ તરીકે દર્શાવી શકીએ. જે પોઈન્ટ લોડ લાગે છે એને આપણે કેપિટલ ડબલ્યુથી નોર્મલી દર્શાવતા હોય, કેપિટલ ડબલ્યુ અથવા પી. બરાબર છે, કેપિટલ ડબલ્યુ અથવા પીથી દર્શાવીએ આપણે. હવે એના પછી જોઈએ, ક્યાંય પણ લાગતો હોય, અહીંયા સેન્ટરમાં લાગતો હોય કે કોઈ પણ જગ્યાએ લાગતો હોઈ શકે. બરાબર છે, તો W1 W2 એવી રીતે આપણે ડિનોટ કરી શકીએ. અહીંયા લાગતો હોય એક સાથે બધા લાગતા હોય તો W1 W2 W3. પણ પોઈન્ટ લોડ ક્યારે કહી શકાય? કે જ્યારે પ્રમાણમાં બીમના પ્રમાણમાં નાના એવા એરિયા ઉપર લાગતો હોય તો આપણે પોઈન્ટ લોડ તરીકે દર્શાવીએ. પોઈન્ટ લોડનો યુનિટ શું હોય? તો નોર્મલી ન્યૂટન અથવા કિલો ન્યૂટન. બરાબર છે, આ પોઈન્ટ લોડના યુનિટ છે. હવે એના પછીનો લોડ છે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ. બરાબર છે, એટલે એ પ્રકારનો લોડ કે જે બીમની આખી લંબાઈમાં, બરાબર, જે આ બીમની આખી લંબાઈ છે કે બીમનો આખો ગાળો કે સ્પાન છે એના ઉપર યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયેલો હોય. બરાબર છે, સપ્રમાણ વહેંચાયેલો હોય તો એને આપણે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ એવું કહીએ. બરાબર, એટલે જે લોડની ઇન્ટેન્સિટી છે એ બીમની આખી લંબાઈમાં સમાન પ્રકારે વિતરિત થયેલી હોય. બરાબર છે, અથવા બીમની એકમ લંબાઈમાં, આખી લંબાઈ નહીં તો બની શકે કે બીમના કોઈ એક પર્ટિક્યુલર એરિયામાં, લેન્થમાં, દાખલા તરીકે ટોટલ 5 મીટરનો છે તો એના વચ્ચેના 2 મીટરના ગાળામાં પણ હોઈ શકે કે આ 1.5 મીટર આ તરફથી છે, આ 2 મીટર અને આ 1.5 મીટર. તો એવું કહી શકીએ કે આજે બીમની યુનિટ લંબાઈ 2 મીટર અથવા આ 2 મીટરની લંબાઈમાં સમવિતરિત રીતે વહેંચાયેલો છે, આખા ગાળામાં વહેંચાયેલો હોય તો એને પણ આપણે UDL કહીએ. અને અધરવાઇઝ એના કોઈ એક પોર્શનમાં વહેંચાયેલો હોય તો એને પણ આપણે UDL કહીએ. પણ એક પર્ટિક્યુલર નાના એરિયાને બદલે એક પર્ટિક્યુલર કોઈક એક લંબાઈમાં સમાન રીતે ભાર વિતરિત થયેલો હોય ત્યારે આપણે એને UDL એવું કહીએ. એને નોર્મલી સ્મોલ W થી ડિનોટ કરવામાં આવે છે. એનો યુનિટ નોર્મલી ન્યૂટન પર મીટર અથવા કિલો ન્યૂટન પર મીટર એવી રીતે દર્શાવીએ છીએ આપણે, ન્યૂટન પર મીટર અથવા કિલો ન્યૂટન પર મીટર. ઘણી વખત UDLને આ સ્વરૂપે પણ દર્શાવવામાં આવે છે, રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં એક UDL લાગે છે. હકીકતમાં આ રીતે દર્શાવવાની મેથડ પણ પ્રચલિત છે અને વધુ સારી છે. તો કે બીમની આખી લંબાઈ ઉપર એક રેક્ટેન્ગ્યુલર ફોર્મ છે, મે બી થોડુંક ટ્રેપેઝોઇડલ જેવું લાગતું હોય પણ છતાં એક રેક્ટેંગલ રૂપે આપણે દર્શાવીએ છીએ. કે બીમની આખી લંબાઈ, એનો સ્પાન જે L છે એની લંબાઈમાં સમાન રીતે વિતરિત થતો હોય. બરાબર, તો એને આપણે UDL એવું કહીએ. બરાબર, તો UDLને આઈધર આ રીતે અથવા આ રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં દર્શાવી શકાય. આ એની ઇન્ટેન્સિટી W કિલો ન્યૂટન પર મીટર ઓર ન્યૂટન પર મીટર. હવે એના પછીનો જે લોડ ટાઈપ છે એ છે યુનિફોર્મલી વેરિંગ લોડ, UVL એનું શોર્ટ નેમ છે, UVL યુનિફોર્મલી વેરિંગ લોડ. એટલે કે એવો લોડ કે જે બીમની એક પર્ટિક્યુલર લંબાઈ કે આખી લંબાઈમાં વિતરિત થયેલો હોય પણ એની જે ઇન્ટેન્સિટી છે એ યુનિફોર્મલી આઈધર ઇન્ક્રીઝ થતી હોય. આપણે જોઈએ
અથવા તો ડિક્રીઝ થતી હોય એ રીતે જોઈએ. દાખલા તરીકે પહેલું એક ઉદાહરણ લઈએ તો કે બીમના ડાબા છેડા ઉપર લોડ ઇન્ટેન્સિટી 0 છે અને બીમના જમણા છેડા ઉપર લોડની એક પર્ટિક્યુલર ઇન્ટેન્સિટી સ્મોલ ડબલ્યુ કિલો ન્યૂટન પર મીટર છે. તો અહીંયા 0 થી ડબલ્યુ કિલો ન્યૂટન પર મીટર જેટલું એ એની જે ઇન્ટેન્સિટી છે એ યુનિફોર્મલી ઇન્ક્રીઝ થતી હોય, બરાબર. તો આ એક યુવીએલનું ઉદાહરણ છે, કોઈક એ પ્રકારનો લોડ, બરાબર છે, કે જેની ઇન્ટેન્સિટી યુનિફોર્મલી ઇન્ક્રીઝ અથવા યુનિફોર્મલી અહીંયાથી જોઈએ તો કે આ તરફ યુનિફોર્મલી ડિક્રીઝ થાય છે, બરાબર છે. આ રીતે પણ હોઈ શકે, બરાબર. અથવા બીમના સેન્ટરમાં વધારે ઇન્ટેન્સિટી હોઈ શકે અને બંને તરફના છેડા ઉપર ઇન્ટેન્સિટી ઓછી હોઈ શકે, બરાબર. આ સેન્ટરમાં મેક્સિમમ ઇન્ટેન્સિટી અને બંને છેડા ઉપર ઓછી ઇન્ટેન્સિટી. આ દરેક પ્રકારને આપણે યુવીએલ કહીએ. યુવીએલ એટલે મેઇનલી શું છે કે એનું જે વેરિએશન છે, બરાબર છે, જેનું વેરિએશન છે એ યુનિફોર્મ છે, બરાબર. આઈધર યુનિફોર્મલી ઇન્ક્રીઝ થાય છે કે યુનિફોર્મલી ડિક્રીઝ થાય છે, જે યુનિફોર્મલી ઇન્ક્રીઝ થયા પછી પાછું યુનિફોર્મલી ડિક્રીઝ થાય છે, બરાબર છે. તો આ પ્રકાર એટલે મેઇન ત્રણ પ્રકારના આપણે લોડ છે જે બીમ ઉપર એક્ટ કરતા હોય. ફર્સ્ટ છે એ પોઈન્ટ લોડ છે, સેકન્ડ છે યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ છે, એના પછી થર્ડ છે યુનિફોર્મલી વેરિંગ લોડ છે. બેઝિકલી આપણે અહીંયા ડિપ્લોમા થર્ડ સેમેસ્ટરમાં સામાન્ય રીતે મેઇન આ બે પ્રકારના લોડ ભણવાના છે, પોઈન્ટ લોડ છે અને યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ છે, બરાબર છે, યુડીએલ અને પોઈન્ટ લોડ. ઓકે, હવે એના પછી એક આપણે જોઈએ કે સપોર્ટ્સ, બરાબર. સપોર્ટ્સ કયા કયા પ્રકારના છે, ઠીક છે. તો મેઇન જે સપોર્ટ્સ છે એ ચાર પ્રકારના સપોર્ટ્સ છે. ફર્સ્ટ છે એ સિમ્પલ સપોર્ટ, બીજું છે એ હિંજ ઓર પિન સપોર્ટ, એના પછી છે ફિક્સ્ડ સપોર્ટ અને રોલર સપોર્ટ, બરાબર છે. આ એની સપોર્ટ કન્ડિશન્સને આધારે બીમના રિએક્શન્સ નક્કી થાય, બરાબર છે. સપોર્ટ્સ કયો છે એ સપોર્ટ્સ કયા પ્રકારનું વજન લઈ છે અથવા કયા એની ઉપર જે આપણે લોડ જોઈ ગયા એનું રિએક્શન્સ કયા સ્વરૂપે આપે છે, બરાબર છે, એના આધારે આપણે બીમનું એનાલિસિસ કરી શકીએ. તો છે કે પહેલો જે સિમ્પલ સપોર્ટ છે, બરાબર છે, એ સિમ્પલી સપોર્ટેડ બીમમાં આ એક આપણે જોઈ ગયા કે એનો સપોર્ટ સિમ્પલ હોય, બરાબર. તો એનું કોઈ બીમ સાથે મોનોલિથિક કનેક્શન ના હોય, આ સિમ્પલ સપોર્ટ ઉપર બીમ સિમ્પલી રીતે ટેકવવામાં આવે, એ પ્રકારના સપોર્ટને આપણે સિમ્પલ સપોર્ટ એવું કહીએ. એમાં જે રિએક્શન્સ છે, અહીંયા બીમ ઉપર જે કાંઈ ભાર આવતો હોય, બરાબર છે, લોડ લાગતો હોય, તો આ સપોર્ટ છે એનું કન્ટ્રીબ્યુશન જે આપે ખાલી વર્ટિકલ રિએક્શન્સના સ્વરૂપે આવે, બરાબર છે, ઓનલી વર્ટિકલ રિએક્શન વી, બરાબર છે. હવે જો હિંજ કે પિન સપોર્ટ હોય, બરાબર છે, મતલબ અહીંયા હિંજ કરેલો હોય બીમ, ઉદાહરણ તરીકે જોઈએ કે રેલવેનું જે ફાટક હોય, બરાબર, એક છેડો રેલવેના ફાટકનો હિંજ કરેલો હોય, એ રોટેટ તો થઈ શકે પણ ઉપર નીચે ના ખસી શકે કે આઘો પાછો ના થઈ શકે, બરાબર છે. એટલે હોરિઝોન્ટલી મૂવમેન્ટ ના કરી શકે અથવા વર્ટિકલી ડિરેક્શનમાં એ ઉપર નીચે ના થઈ શકે, રોટેટ થઈ શકે, બરાબર છે. આ બીમ છે, બરાબર, આ પિન સપોર્ટ હોય તો એ બીમ આ રીતે મૂવ થઈ શકે, રોટેટ થઈ શકે, બરાબર છે, પણ ઉપર નીચે આ પોઝિશનમાંથી અહીંયા નીચે ના ખસી શકે કે આગળ પાછળ ના થઈ શકે, ઠીક છે. આઈ થિંક સમજાતું હશે તમને. તો એના આધારે કહીએ તો કે આની અંદર મોમેન્ટ નથી લાગતી, કારણ કે જો અહીંયા મોમેન્ટ લગાડવામાં આવે, બરાબર છે, તો આ રોટેટ થઈ જાય, બરાબર છે. એટલે આ મોમેન્ટ રેઝિસ્ટ નથી કરી શકતું. આની ઉપર આપણે કોઈ પણ પ્રકારની મોમેન્ટ લગાડીએ તો એ મોમેન્ટ રેઝિસ્ટ નથી કરી શકતો, પણ એની ઉપર જો વર્ટિકલ લોડ કે હોરિઝોન્ટલ લોડ લગાડવામાં આવે કે ઇન્કલાઇન્ડ લોડ લગાડવામાં આવે, બરાબર છે, તો એ આ પ્રકારનો સપોર્ટ છે જે હિંજ એ સહન કરી શકે. મતલબ નોર્મલી એની અંદર વર્ટિકલ રિએક્શન્સ
અને હોરિઝોન્ટલ રિએક્શન્સ આપે, બરાબર. ઓકે, એના પછીનો સપોર્ટ છે ફિક્સ સપોર્ટ, બરાબર છે. એટલે જે બીમ છે એને આઈધર કોલમ સાથે કે દિવાલ સાથે રિજિડલી ફિક્સ કરવામાં આવેલો હોય, રિજિડ કનેક્શન કે બિલ્ટ ઇન કનેક્શન છે, બરાબર છે. કોન્ક્રીટના બીમ કોલમ હોય તો એક સાથે એનું મોનોલિથિક કોન્ક્રીટિંગ કરવામાં આવ્યું હોય, કોલમના જે કાંઈ રેન્ફોર્સમેન્ટ અથવા સ્ટીલના સળિયા છે એ બીમમાં જતા હોય, બીમના સળિયા કોલમમાં જતા હોય, તો એ આપણે ફિક્સ્ડ પ્રકારનો બીમ કહેવાય, બરાબર છે. કોન્ક્રીટિંગ બંનેનું સાથે થયું હોય મે બી, અથવા એવું કહીએ કે સ્ટીલનો બીમ હોય તો એ કોલમ સાથે રિવેટિંગ કે બોલ્ટિંગ કે વેલ્ડિંગથી જડેલો હોય, બરાબર છે. નાનું ઉદાહરણ લઈએ તો કે ભાઈ ખિલ્લી કે સ્ક્રૂથી જડેલો હોય, તો એને આપણે ફિક્સ્ડ સપોર્ટ એવું કહીએ, બરાબર. તો ફિક્સ્ડ સપોર્ટ ઉપર જે એ જે ફિક્સ સપોર્ટ હોય તો એ બીમ ઉપર જે કાંઈ પ્રકારના લોડ લાગતા હોય, હોરિઝોન્ટલ, વર્ટિકલ, ઇન્ક્લાઇન્ડ કે મોમેન્ટ, એ દરેક વસ્તુનું આ સપોર્ટ છે રેઝિસ્ટ કરી શકે, એટલે એનું રિએક્શન આપે, બરાબર છે. તો નોર્મલી આની અંદર જોઈએ તો રિએક્શન્સ કયા કયા, તો કે વર્ટિકલ રિએક્શન્સ આવે, હોરિઝોન્ટલ રિએક્શન્સ આવે અને મોમેન્ટ પણ આવે. એટલે આ પ્રકારનો સપોર્ટ હોય તો એના ત્રણ રિએક્શન છે, વર્ટિકલ, હોરિઝોન્ટલ અને મોમેન્ટ, બરાબર છે. એના પછીનો જે સપોર્ટ છે રોલર સપોર્ટ છે. એટલે રોલર સપોર્ટ એટલે એક પ્રકારનો હિંચ કે પિન સપોર્ટ જ છે, પણ એ હિંચ કે પિન સપોર્ટની નીચે રોલર મૂકેલા હોય, બરાબર. આ રીતે રોલર મૂકેલા હોય. એટલે આની અંદર કેવું હતું કે જ્યારે આ બીમમાં કોઈ પ્રકારની મોમેન્ટ લાગતી હોય તો એ રોટેટ થઈ જાય, બરાબર છે. પણ આ સપોર્ટ હોય તો એ વર્ટિકલ અથવા હોરિઝોન્ટલ લોડ સહન કરી શકે અને એના રેફરન્સમાં વર્ટિકલ કે હોરિઝોન્ટલ રિએક્શન્સ આપે. હવે જ્યારે આની અંદર છે તો સિમિલરલી અહીંયા તો હિંજ કરેલું છે એટલે આ કોઈ મોમેન્ટ રેઝિસ્ટ કરી શકે નહીં, બરાબર છે. સિમિલરલી જો વર્ટિકલ લોડ આપવામાં આવે, બરાબર, તો સામે તમને વર્ટિકલ રિએક્શન્સ આપશે. પણ જો હોરિઝોન્ટલ કે ઇન્ક્લાઇન્ડ લોડ આપવામાં આવે, બરાબર છે, તો આ રોલરના કારણે એ મૂવમેન્ટ કરશે, બરાબર, આગળ પાછળ ખસી જશે. એટલે એ આ હોરિઝોન્ટલ લોડને રેઝિસ્ટ નહીં કરી શકે, બરાબર છે. એટલે આની અંદર પણ કોઈ હોરિઝોન્ટલ રિએક્શન્સ નહીં આવી શકે. ઘણી વખત રોલર સપોર્ટ આ રીતે ઇન્ક્લાઇન્ડ પણ હોઈ શકે, બરાબર છે. એટલે જો આ રીતે ઇન્ક્લાઇન્ડ હોય તો એનું રિએક્શન્સ છે, બરાબર છે. એટલે એ જે રોલરની પોઝિશન છે એને નોર્મલ, અથવા એને કહે કે 90 ડિગ્રી રિએક્શન આપે, કે આ રોલરની પોઝિશન છે તો એને 90 ડિગ્રી એ આપણને રિએક્શન આપે, બરાબર છે. હવે એના પછી હોરિઝોન્ટલ વર્ટિકલ કમ્પોનન્ટ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. એટલે બાકી આ ડિરેક્શનમાં રોલરની મૂવમેન્ટ થતી હોય, બરાબર. તો સામાન્ય રીતે બ્રિજ છે તો બ્રિજમાં રોલર સપોર્ટ ઘણી વખત પ્રોવાઈડ કરવામાં આવતો હોય, જેથી જે લાંબા ગાળાના રેફરન્સમાં બીમનું જે એક્સપાન્શન કોન્ટ્રેક્શન છે એ ફ્રીલી થઈ શકે, બરાબર. તો આપણે જોઈ ગયા કે ચાર પ્રકારના સપોર્ટ જોઈ ગયા. ફર્સ્ટ છે એ સિમ્પલ સપોર્ટ, એમાં રિએક્શન્સ એક જ પ્રકારનું આવે, તો કે વર્ટિકલ રિએક્શન્સ. રિએક્શન્સ કેટલું છે, નંબર ઓફ રિએક્શન આ પ્રકારનો સપોર્ટ હોય, કારણ કે આની પછી જે ડિટર્મિનેટ બીમ, ઇનડિટર્મિનેટ બીમના કેલ્ક્યુલેશન્સ આપણે જોઈશું આગળ, તો એ આ નંબર ઓફ રિએક્શન્સ એમાં બહુ જરૂરી છે. એટલે જો સિમ્પલ સપોર્ટ પ્રકારનો હોય તો એનો નંબર ઓફ રિએક્શન્સ કયું છે, તો કે નંબર 1. હવે હિંજ કે પિન હોય તો નંબર ઓફ રિએક્શન 2. ફિક્સ્ડ બીમ હોય, સોરી ફિક્સ્ડ સપોર્ટ હોય તો નંબર ઓફ રિએક્શન 3. રોલર સપોર્ટ હોય તો નંબર ઓફ રિએક્શન 1, બરાબર છે. તો આ નંબર ઓફ રિએક્શન્સ આને આધારે આપણે ખ્યાલ આવી ગયો કે ભાઈ સિમ્પલ સપોર્ટ હોય તો એ લોડ ને કઈ રીતે રેઝિસ્ટ કરે છે, મતલબ જે લોડ લાગે છે એની સામે એ રિએક્શન્સ આપે, ત્યારે જ આ આખી સિસ્ટમ છે એ સ્ટેબલ ફોર્મમાં રહી શકે. જો આ સામે રિએક્શન ના આપતા હોય સપોર્ટ, મતલબ એ લોડને રેઝિસ્ટ ના કરતા હોય અથવા સહન ના કરતા હોય, તો એ તમારી સિસ્ટમ સ્ટેબલ ના રહી, બરાબર છે. દાખલા તરીકે જોઈએ કે જો અહીંયા રોલર છે અને એના ઉપર આ હોરિઝોન્ટલ પ્રકારનો લોડ આપવામાં આવે, બરાબર છે, દાખલા તરીકે, તો આ રોલર ઉપર આ બી મૂવ કરવા લાગશે, આ ડબલ્યુ હોરિઝોન્ટલ લોડને
એ સહન નહીં કરી શકે. WHWE છે આપણે કહીએ તો આ વર્ટિકલ લોડ લાગતો હશે તો એને વર્ટિકલી રિએક્શન્સ દ્વારા એ રેઝિસ્ટ કરી શકશે, પણ જો આ રોલર સપોર્ટ ઉપર હોરિઝોન્ટલ લોડ લાગતો હોય, બરાબર છે, તો એ હોરિઝોન્ટલ લોડને આ પ્રકારનો સપોર્ટ રેઝિસ્ટ નહીં કરી શકે, એટલે રિએક્શન નહીં આપે. મતલબ કે જ્યારે હોરિઝોન્ટલ લોડ કોઈ કેસમાં જો લાગે રોલર સપોર્ટ ઉપર, તો એ ફ્રીલી મૂવ કરવા લાગશે, એ રેઝિસ્ટ નહીં કરે. મતલબ તમારો બીમ છે એક સ્થળે નહીં રહે, બરાબર છે. એટલે જ્યારે આપણે સ્ટેબલ ફોર્મ જોતું હોય ત્યારે આપણે પછી આગળ આપણે જોઈશું કે ડિટર્મિનેટ બીમ અને ઇનડિટર્મિનેટ બીમ, કારણ કે આપણે સ્ટેબલ કન્ડિશન જોઈએ છે કે આપણું બિલ્ડિંગ છે કે આપણા કમ્પોનન્ટ છે બિલ્ડિંગના એ એની લાઈફ દરમિયાન એક જ જગ્યાએ રહે. અહીંયા આપણે રોલર સપોર્ટમાં જે વાત કરી કે બ્રિજમાં આપવામાં આવે એ જે માઇનોર મૂવમેન્ટ છે, બરાબર છે, ટેમ્પરેચરના કારણે કે વગેરે એવા કોઈ રીઝનસર જે બીમનું એક્સપાન્શન કોન્ટ્રાક્શન થતું એ બહુ માઇનોર મૂવમેન્ટ છે, એ રેઝિસ્ટ કરવાની વાત છે. પણ ટૂંકમાં જેવી જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે સપોર્ટ સામાન્ય રીતે યુઝ કરતા હોઈએ. આમાં એક પાંચમી કન્ડિશન પણ કહી શકાય કે દાખલા તરીકે કેન્ટિલીવર બીમ હોય આ, બરાબર, તો એનો એક છેડો ફિક્સ છે પણ જ્યારે બીજો છેડો છે એ ફ્રી છે,